Hello everyone, welcome to Cooking House YouTube channel. તો અત્યારના સમયમાં બધા લોકોનો અને સ્પેશિયલી લેડીઝ લોકોનો પ્રોબ્લેમ હોય છે કે હાથ પગ કમર ઘૂંટણ અને સાંધાનો દુખાવો હોય, તો તેને જડમૂળમાંથી દૂર કરવા માટેનો આજે હું તમારી જોડે એક હોમ રેમેડી એટલે કે ઘરેલુ ઉપાય શેર કરીશ, જેનાથી બહુ જ બધા લોકોને ફાયદો થયો છે. તો જો તમારા ઘરમાં પણ કોઈને પણ હાથ પગ કમર કે ઘૂંટણ અથવા તો સાંધાનો દુખાવો હોય તો આ વિડીયો જોઈ અને તેમને પણ જરૂરથી શેર કરજો. જ્યારે પણ બોડીમાં વાયુનું પ્રમાણ વધી જાય છે ત્યારે આ રીતેના દુખાવા થતા હોય છે. ઘણી વખત એવું થતું હોય છે કે આખો દિવસ કામ કર્યા પછી રાત્રે થાકી જવાય છે, પરંતુ શું ક્યારેય એવું પણ બને છે કે રાત્રે સૂઈ અને સવારે ઉઠ્યા હોય ત્યારે પણ આ રીતેના દુખાવા થતા હોય છે, જેમાં કે સાંધાનો દુખાવો, કમરનો દુખાવો, પગનો દુખાવો. અને જો વારંવાર આવું થતું હોય તો એ નોર્મલ નથી કહેવાતું. જો તમારા બોડીમાં વાયુનું પ્રમાણ વધી ગયું હોય તો આ રીતેના દુખાવા થતા હોય છે, અને તેના લીધે જ આ દુખાવાની સાથે એસિડિટી, કોન્સ્ટિપેશન જેવી પણ પ્રોબ્લેમ થવા લાગે છે, અને જેના લીધે જ હાડકામાં જે રહેલું લુબ્રિકેન્ટ હોય છે તે ઘટી જાય છે અને હાડકા પણ ઘસાવવા લાગે છે. તો આ બધી પ્રોબ્લેમના સોલ્યુશન માટે આજે હું તમારી જોડે જે હોમ રેમેડી શેર કરીશ તે કેવી રીતે બનાવવાની અને કેવી રીતે લેવાની તે બધું વિડીયોમાં આગળ શેર કરીશ, અને જેના લીધે તમારા બધા દુખાવા દૂર થઈ જશે. તો ચલો આપણે રેસીપી શરૂ કરીએ. હવે જ નવી નવી રેસીપીઓ સૌથી પહેલાં જોવા માટે આ વિડીયોની નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો, જે કરવું બિલકુલ ફ્રીમાં છે. તો તેના માટે આપણે આ રીતેનું એક વાસણ લઈશું, જેમાં 1.5 થી 2 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. તો પહેલાં તો આપણે તેમાં પાણી એડ કરી દઈએ. પાણી એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1/2 ચમચી જેટલો સૂંઠનો પાવડર એડ કરીશું. આ રીતે સૂંઠનો ઉપયોગ કરવાથી તે સાંધામાં ભેગા થયેલા જે વાયુ હોય તેને છૂટો પાડે છે, જે એડ કરવાથી કમરનો દુખાવો, સાંધાના દુખાવો, એસિડિટી, કોન્સ્ટિપેશન વાયુને લગતા બધા જ દુખાવા દૂર થઈ જાય છે. ત્યારબાદ જે આપણે બીજી સામગ્રી એડ કરીશું તે છે આ અજમા. આપણે તેમાં 1 ચમચી જેટલા અજમા એડ કરીશું, એટલે કે સૂંઠનો પાવડર લીધો હોય તેનાથી ડબલ લેવાના છે. આ રીતે અજમા એડ કરવાથી તે સ્ટમક અને સાંધાને લગતા બધા જ દુખાવા દૂર કરે છે, તેની સાથે પાચન શક્તિમાં પણ ખૂબ જ સારા એવા બેનિફિટ થાય છે. તેની સાથે જ તે આંતરડાને સાફ કરે છે અને જે એક્સ્ટ્રા ફેટ હોય છે તેને પણ રિડ્યુસ કરે છે. ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું ત્રીજી સામગ્રી, તે છે આ તમાલપત્રનું પાન. આપણે 1 જ પાન લેવાનું છે, તેનાથી શરીરને લગતા દુખાવા પણ દૂર થાય છે, તેની સાથે જ ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલ હોય તેમાં પણ હેલ્પ કરે છે. ત્યારબાદ હવે બધું એક વખત સરસ રીતે મિક્સ કરી અને ગેસની સ્લો ફ્લેમ પર આપણે તેને સરસ રીતે ગરમ થવા દેવાનું છે. જો તમે આ ડ્રિંક ડાયરેક્ટ ના પી શકો તો તમારે તેમાં થોડી સ્વીટનેસ જોઈતી હોય તો થોડું મધ અથવા તો દેશી ગોળ પણ એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો આપણું પાણી હવે સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ આપણે ઓફ કરી અને તે રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી તેને ઠંડુ થવા દઈશું. આટલું ગરમ પાણી ક્યારેય પણ નથી પીવાનું. અને આ પાણીને કેટલું ઉકાળવાનું એ ક્વેશ્ચન થતો હોય છે, તો 20-30% જેટલું પાણી બળી જાય એટલું તેને ઉકાળવાનું છે. તો હવે પાણી થોડું થોડું જ ગરમ છે, તો આપણે હવે તેને ગાળી લઈશું. આ પાણીને એકદમ ઠંડુ પણ નહીં અને એકદમ ગરમ પણ નહીં, એ રીતેનું રહે ત્યારે ગાળી અને ત્યારબાદ પીવાનું છે. તો આ ડ્રિંક તમે 1 ગ્લાસ જેટલું પી શકો તો 1 ગ્લાસ જેટલું લેવાનું છે, અને સ્ટાર્ટિંગ પીરિયડમાં તમે 1/2 ગ્લાસ લઈ શકતા હોય તો 1/2 ગ્લાસ જેટલું લેવાનું છે. આ ડ્રિંકને તમે સવારે કે સાંજે દિવસમાં ક્યારેય પણ ફ્રી હોય ત્યારે 1 વખત લેવાનું છે, અને જો તમારે બેસ્ટ રિઝલ્ટ જોઈતા હોય તો તેને મોર્નિંગમાં જ એટલે કે સવારે લેવાનું. અને આ ડ્રિંકને તમે સતત 20-25 દિવસ એટલે કે લગભગ 1 મહિના સુધી લેશો ત્યારબાદ તેના ફરક જણાવવા લાગશે. આ ઘરેલું ઉપાય છે, જેથી કરીને તમે ફક્ત 1 કે 2 વખત લેશો એટલે તમને તેનો ડિફરન્સ નહીં જોવા મળે,
પરંતુ થોડા લાંબા સમયે જોવા મળશે. તો તમે પણ આ ઘરેલું ઉપાય ઘરે જરૂરથી ટ્રાય કરજો અને જે લોકોને આ રીતેના દુખાવા થતા હોય તેમની જોડે આ વિડીયોને શેર કરજો, જેથી કરી અને બધા લોકોને આ વિડીયોના બેનિફિટ્સ થાય. અને તેની સાથે જ આવા નવા નવા વિડીયો જોવા માટે આ વિડીયોને નીચે એક રેડ બટન આપેલું છે, તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.